પધરાયું ભાઈ, તમે એકેડેમિશિયન તરીકે ઘણા બધા રિફોર્મ્સ કર્યા, કારણ કે આમ પણ આમ તો તમારી સાથે સાહિત્યને લગતી વાતો પણ કરવી છે અને શિક્ષણને લગતી વાતો, કારણ કે તમે એક આજીવન શિક્ષક રહ્યા. ગુજરાતનું આપણે પર્ટીક્યુલરલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું શિક્ષણ દિન બદિન કથળતું જાય છે કે એમાં એની પરિસ્થિતિ સુધરતી જાય છે એ અહીં રહ્યા રહ્યા ખબર નથી પડતી. સંભળાય છે એવું કે એનું સ્તર એક રીતે ઊંચું જાય છે પણ બીજી રીતે કથળતું જાય છે, એની સાચી પરિસ્થિતિ શું? એટલે મને બહુ દુઃખ સાથે આ પ્રશ્નનો જવાબ હા કહેવાનું બને છે. દુઃખ છે મને એ વાતનું, કારણ કે હું તો બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડીને શિક્ષક થયો હતો અને મારો જીવનનો એક બહુ મોટો ઉમળકો શિક્ષણ પ્રત્યેનો. મને પોતાને બહુ જ ગેઇન થયો છે શિક્ષણ દ્વારા, એટલે કોઈ ફરિયાદ નથી. પણ આપણે એમ કહીએ કે આપણી માને મોટી થતી જોઈ હોય ને પછી માની તબિયત કથળે ને જે વ્યથા થાય, એ વ્યથા મને ગુજરાતના શિક્ષણ માટે ચોક્કસ થાય છે. એનું એક મુખ્ય કારણ એ છે કે આખી ટ્રેન પાટા ઉપરથી ઉતરી ગઈ હોય અને પછી જે ધસલાતી ધસલાતી ચાલતી હોય, જ્યારે આપણે બાજુના પાટા ઉપર ભારત દેશના જ સાઉથ ઇન્ડિયામાં બહુ જ સ્પીડથી આનંદથી દોડતી ટ્રેન જોતા હોઈએ કે આપણા નજીકના દેશોની અંદર મેટ્રો દોડતી જોતા હોઈએ, શિક્ષણની મેટ્રો દોડતી હોય, આપણું બધું જ ધન બહાર જતું રહેતું હોય કે આપણું બધું ધન સાઉથ ઇન્ડિયા જતું રહેતું હોય, સાઉથ ઇન્ડિયાના લોકો આવીને ગુજરાતમાંથી વિદ્યાર્થીઓની આખી ટ્રેનની ટ્રેન ઉપાડી જતા હોય છે અને છતાં આપણે કંઈ કરી જ નથી શકતા, તો મને એવું લાગે છે કે એમાં મારે એમ કહેવું પડે દુઃખ સાથે કે હા, તંત્ર બહુ જ કથળી રહ્યું છે. હું તંત્રનો દોષ નથી આપતો, એટલા માટે નથી આપતો કે જો રેશનલ એનાલિસિસ કરવું હોય તો તમારે કોઈ એકને જવાબદાર ન ગણાવી શકાય, કારણ કે શિક્ષણ એ કંઈ વન વે ટ્રાફિક નથી, મેની વે ટ્રાફિક છે. અને હું એવું માનું છું કે અહીંયા જેમ અમેરિકામાં મેં જોયું કે વારંવાર એક્ઝિટનું મહત્વ બહુ છે, બધા લોકો એકબીજાને એક્ઝિટ કોટ કરતા હોય છે, શિક્ષણ એ એન્ટ્રીનો વિષય છે. જેમ આગળ જાઓ એમ કોઈક કંઈક ઉમેરતું જોવા જોઈએ. પણ આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી ગુજરાતના શિક્ષણની ગાડી વધુમાં વધુ એક્ઝિટવાળી બની ગઈ છે, એટલે કે છટકબારીઓ આવી ગઈ છે અને સ્થિતિ એવી થઈ છે કે ઇફ યુ ડોન્ટ ગો ટુ ધ કોલેજ યુ આર ગોઈંગ ટુ ગેટ ધ ડિગ્રી. એ તો બહુ જ ખરાબ વસ્તુ થઈ છે. અને જે તમે કહ્યું એમાં હું કહું બહુ ફ્રેન્કલી કે સંખ્યાના મહત્વમાં અમે બહુ પરોવાઈ ગયા છીએ, ગુણવત્તાને અમે ભૂલી ગયા છીએ, મૂલ્યને અમે ભૂલાઈ ગયું છે અને પરિણામે એક માહોલ જ એવો થયો છે. માતા પિતાની અપાર અપેક્ષાઓ છે. મને તો જો કોઈ એમ કે આના માટે જવાબદાર પહેલું કોણ, તો હું મા બાપોની ઇમેચ્યોરિટી ગણું છું. બહુ જ ખરાબ રીતે અત્યારના મા બાપો પોતાના બાળકોને ગમે તે લાઇનમાં પોતે ઈચ્છે એમાં મોકલવા માટે તલપાપડ થાય છે અને એટલા માટે જ ગુજરાતની અંદર શિક્ષણને કારણે આત્મહત્યા કરનારના કિસ્સા વધી રહ્યા છે. પરિણામે મા બાપની અપેક્ષાઓ રાઇટ ફ્રોમ કેજી, કેજીના સંતાનને શું ભણાવવું એ મા બાપ ડિટેક્ટ કરે છે. જે મા બાપ પૂરું શુદ્ધ ગુજરાતી ન બોલી શકતા હોય એ ઇંગ્લિશ મીડિયમના ટીચરને કહે છે કે તમે એને આ કેમ નથી કરાવતા, આટલું ઇન્ટરફિયરન્સ આવ્યું પછી એને ક્યાં આગળ મોકલવું એને ખબર જ નથી. કાઉન્સેલિંગની કોઈ વ્યવસ્થા આપણે ઉભી નથી કરી શક્યા. સરસ મજાના એપ્ટિટ્યુડ ટેસ્ટ જે બીજા કન્ટ્રીઝમાં લેવાય છે, મેં તો એવું પણ જોયું બીજા દેશોમાં કે મારો ડ્રાઈવર નક્કી કરતા મારા મારી કંપની એમનો એપ્ટિટ્યુડ ટેસ્ટ લે છે અને મારી સાથે મેચ થશે કે નહીં એ જોવે છે. તો આપણે તો શિક્ષણમાં મોકલતા બાળક માટે આ નથી કરતા. પણ ભદ્રભાઈ, આજે સ્ટુડન્ટ્સના સ્યુસાઇડની જે વાત કરી, ગુજરાતનો હાઈએસ્ટ રેશિયો રાજકોટનો છે, તો ત્યાં એવું પ્રેશર મા બાપ પર અથવા તો એ વિસ્તારની કોઈ પ્રશ્ન શું છે એ સમજ નથી આવતો. ના, બહુ પ્રશ્ન સીધો છે સાહેબ, બહુ સીધો છે. હું આપને કહું કે ગુજરાતની અંદર બરોડા, સુરત, રાજકોટ અને અમદાવાદ આ અમારા ગુજરાતના મેટ્રોસ કહેવાય. હવે મેટ્રોસ જે ગઈકાલે હું એક હમણાં જ ગઈકાલે એક કાર્યક્રમમાં કહેતો હતો કે આજથી 10 વર્ષ પહેલા હું એવું સ્પષ્ટ કહેતો કે મેં આખું રાજકોટ જોયું છે.
10 વર્ષમાં મેં મારા વાક્યમાં સુધારો કર્યો છે કે મેં 50% રાજકોટ નથી જોયું. વાહ. હવે હું બોર્ન એન્ડ બ્રોટ અપ એટ રાજકોટ હોવા છતાં આવું જો બોલતો હું તો એનો અર્થ એવો કે 10 વર્ષમાં એટલું રાજકોટ ઉમેરાણું કે જેને મેં નથી જોઈ શક્યો, એનો અર્થ એવો કે બાજુમાંથી લોકો આવીને બસ્યા. એટલે જેમ ગુજરાતમાંથી કે અમદાવાદમાંથી લોકો બેંગલુરુ જવાનું પસંદ કરે એમ જેતપુર, અમરેલી, કોટડા સાંગાણી, ગોંડલ, વીરપુર ત્યાંથી લોકો રાજકોટ આવવાનું પસંદ છે. અને એ માત્ર રાજકોટની ગ્લોરી મતલે આવે. દે ડોન્ટ હેવ ધ અન્ડરસ્ટેન્ડિંગ દેટ ધીસ કોર્સ ઇઝ ધ બેસ્ટ એટ રાજકોટ અને એટલે જવું છે ને એવું નહીં. પડોશનો છોકરો જાય છે તો આપણો જાય. 35% તમને એન્જિનિયરિંગમાં એડમિશન મળી જતું હોય એટલે એક વાત કે મારો દીકરો ઇન્જિનિયર થઈ જશે. મારી પાસે 2-4-5 કરોડ રૂપિયા હોય અને હું 35-40 લાખ રૂપિયા દાનમાં આપી શકતો હોઉં, ડોનેશન કરી શકતો હોઉં, તો મારો દીકરો ડોક્ટર થઈ જશે. હવે આ નિર્ણય કોણે લીધો? મા બાપે લીધો. એટલે છોકરાને મોકલી દો, હોસ્ટેલમાં રાખી દો. અને ગુજરાત ખૂબ પૈસાવાળું બનતું જાય છે, ખૂબ પૈસાવાળું. પણ મારે ન કહેવું જોઈએ કસમયે હાથમાં આવી ગયેલો પૈસો છે. જમીનો વેચી વેચીને લોકો પૈસાવાળા થયા છે અને એટલે એની એક બહુ મોટી મહત્વાકાંક્ષા છે કે દીકરો મોટો થઈ જાય, દીકરી આમ ભણી લે એટલે હોસ્ટેલની 5-સ્ટાર વ્યવસ્થાઓ ને બધું થઈ જાય. પણ વિદ્યાર્થીની સાંવેગિક પુખ્તતાનું શું? એને જે જોઈએ છીએ નથી મળતું. સ્ટ્રેસ આવે છે. સ્કૂલમાં જાય છે કે ક્લાસમાં જાય છે કે કોલેજમાં જાય છે ત્યારે એ હડબડી ઉઠે છે અને એને કારણે આપણે જેને કહીએ કે એમાં બે વસ્તુ બને છે, કોઈને કહીએ નથી શકતો અને પોતે સહીએ નથી. શેરિંગ ફ્રસ્ટ્રેશનમાંથી આઉટ ઓફ શેરિંગ એટલે ફ્રેન્ડ્સ. કારણ કે એક પિતા તરીકે હું મારી જાતને મૂકું તો હું પણ એમ જ કહું કે તારા માટે મેં 5 લાખ ખર્ચ્યા છે, ના શું આવડે રે, અહીંયા કાંઈ ચિંતા નહીં, તો ફાવી જશે ધીમે ધીમે. એટલે હું દીકરા તરીકે હું જવાબ શું આપું? હા પપ્પા, હા પપ્પા, હા ભલે પપ્પા. હું એવું નહીં કહી શકું પપ્પા તમે 5 લાખ ખર્ચ્યા તેથી મને અંદર નથી ઉતરતું, આવું તો હું નથી કહી શકતો. એટલે આ જે કોન્ફ્લિક્ટ છે એ કોન્ફ્લિક્ટ આત્મહત્યા તરફ લઈ જાય છે. અને અમારે ત્યાં જાપાનમાં જેવું છે એવું નથી કે બીજે છે એવું નથી કે તમારી સેફ્ટી વાલ ખુલી જઈ શકે. પ્રેશર કુકરમાં જે જોગવાઈ રાખી છે કે ફાટવાને બદલે સેફ્ટી વાલ ખુલે, આપણે ત્યાં સેફ્ટી વાલ ખુલવાના તો કોઈ સેન્ટર્સ જ નથી. ઇવન દીકરીને પરણાવીને તમે સાસરે મોકલો છો ત્યારે દીકરીને તમે માનસિક તૈયાર નથી કરતા કે સાસરું એટલે શું, તારો બદલાવ કેવો જોઈશે. આ જે ઉણપ છે એ છોકરો કે છોકરી, વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ક્યાંય ખુલી શકતા નથી. એટલે સેફ્ટી વાલ ન ખુલવાથી કુકર ફાટે છે. ભદ્રાયુભાઈ, તમે શિક્ષણના કથળતા જતા સ્તર માટે મા બાપને જેટલા આપણે રિસ્પોન્સિબલ ગણીએ તો હું માનું છું કે શિક્ષકો પણ એટલા જવાબદાર છે અને જવાબદાર ડેફિનેટલી છે. હું એમ નહીં કહું કે જવાબદાર નથી, મેં એટલા માટે જ કહ્યું કે આમાં એક પરિબળને દોષ ન દઈ શકાય. એમ તો આપણે ગણીએ તો સરકારનું તંત્ર જ પહેલું જવાબદાર છે કારણ કે મા બાપ આવું ન કરી શકે. અહીંયા આપણા ગુજરાતી મા બાપોની સાથે મારું ઇન્ટરેક્શન થાય છે આટલા દેશોમાં, પણ એ કહે છે કે ના આમ જ હોય, અહીંની સિસ્ટમ આમ જ છે, જે ત્યાં સ્વીકાર્યું નથી કે અહીંની સિસ્ટમ આમ છે. તો એ તંત્રએ પણ ધ્યાન રાખવું પડે. શિક્ષકો પણ, તમે મને આ મુદ્દો કહ્યો એટલે મારે એ પણ દુઃખ સાથે કહેવું પડે કે અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે તમે ક્યાંય ન ચાલો તો તમે શિક્ષક ન ચાલો બની જાઓ છો અને ચાલો છો, ચાલો છો, કઈ ચિંતા નથી હોતી. જી, હવે એટલું બધું જે લોઅર લેવલ ઓફ ટીચિંગ આવતું હોય તો નેચરલી પછી એકબીજા ઉપર દોષારોપણ કરે છે. જી, અને દોષારોપણની અંદર કોઈ વિચારતું નથી કે કેન્દ્રમાં એક નાનકડું બાળક ઉભું છે અને આપણે એને વિક્ટિમાઇઝ કરી રહ્યા છીએ, એ કોઈ વિચારતું નથી. સરકારથી લઈને કોઈ વિચારતું નથી. હું ને તમે, આપણે ત્રણે જણા અહીંયા બેઠા છીએ, ત્રણેય જણા આપણે 5-6 વર્ષ સુધી કોઈ દી સ્કૂલે ગયા જ નહોતા. આપણે માતૃભાષા સિવાય ભણ્યા જ નથી. મહાત્મા ગાંધી માતૃભાષામાં જ ભણેલા છે, લિંકન માતૃભાષામાં જ ભણેલા છે, અમર્ત્ય સેન માતૃભાષામાં ભણેલા છે. પણ અત્યારના તો 1.5 વર્ષ કે 2 વર્ષ માટેનું અભ્યાસક્રમનું આયોજન સરકાર કરવા માંડી કે અમે એનો અભ્યાસક્રમ તમને આપીશું. એનો અર્થ એવો થયો કે યુ એન્કરેજ ધીસ. એટલે બાળકનું શું થયું સાહેબ? જન્મ્યું અને જરાક મા બાપને ઓળખે કે ઘરના માહોલને ઓળખે ત્યાં એ બહાર જાય છે. મા બાપને ફ્રી થઈ જવું છે
એટલે બાળક ઇનમેચ્યોર હાથમાં સોંપાઈ જાય છે. ઇનમેચ્યોર બાળક હજી ઓળખ્યું નથી એવું, દોઢ બે વર્ષથી અત્યારે એડમિશન શરૂ થઈ ગયું અને એને પરિણામે એવો મુદ્દો બન્યો કે એ બાળકની સ્થિતિ એવી થાય કે એ શટલ કોકની સ્થિતિ. જો કે અહીંયા 6 વર્ષનો કમ્પલસરી નિયમ છે, 1 મહિના માટે પણ અંદર આખું વર્ષ બેસી રહેવું પડે ઘરે તો બેસી રહે. અત્યારે ગુજરાતમાં બહુ મોટી ચર્ચા ચાલે ફિનલેન્ડના એજ્યુકેશનની. હા, અને બધા જેમ કે ફિનલેન્ડ એજ્યુકેશન હમણાં ત્યાં શિક્ષણ પર્વ હતું તો એમાં બહુ જ આગ્રહ થયો કે આપણે ફિનલેન્ડને ફોલો કરવું જોઈએ. અને પછી મારું જયારે વક્તવ્ય આવ્યું ત્યારે મેં કીધું કે આપને ખબર છે કે ફિનલેન્ડમાં 7 વર્ષનું બાળક થાય ત્યારે જ એને ભણવા મુકાય છે. આ આપણો રાજ્ય સ્વીકાર એમ છે 7 વર્ષ સુધી બાળક ઘરમાં રહે એટલી એટલી માનસિકતા ધીરજ મા બાપ પાસે છે? મા બાપની નથી નથી, એટલે તો આપણે એને બહાર મોકલી દીધી. વિજયભાઈ, અમારે ત્યાં હોલીડે પ્લે હાઉસ ચાલે છે, વીકેન્ડ પ્લે હાઉસ ચાલે છે, વેકેશન પ્લે હાઉસ ચાલે છે. એનું બોર્ડ જ ઉપર લખ્યું છે વેકેશન પ્લે હાઉસ. અને મા બાપ રેગ્યુલર પ્લે હાઉસમાં હોય ત્યાં જ એને વીકેન્ડના પૈસા ભરી આવે છે. ધેટ મીન્સ વી આર નોટ એબલ ટુ બેર પ્રેઝન્સ ઇન ધ હાઉસ. પ્રેઝન્સ ઇન ધ હાઉસ એટલે યુ કાન્ટ બ્લેમ વન, પણ આ બધા કારણો છે. દોડે છે, ઇવન અમદાવાદમાં જોઈએ છે, સેન્ટ કાર્મેલ માટે કેટલી પડા પડી, સેન્ટ ઝેવિયર્સ માટે કેટલી પડા પડી. ખ્યાલ છે કે રાજસ્થાનમાં કોટા એ હબ બન્યું, ટ્યુશનનું હબ છે. હવે કોટા એ પૂરું આક્રમણ ગુજરાત ઉપર કર્યું. હા, અને ગુજરાતમાં આપ અત્યારે આવો તો આપને હોર્ડિંગ વાંચવા મળે, તમારે તમારા બાળકને એન્જિનિયર બનાવવો છે, 3જા ધોરણથી અમને સોંપી દો, અમે એને એન્જિનિયર બનાવી આપીશું. મોલ્ડિંગ કરે છે, એટલે મોલ્ડિંગ અને એસેમ્બલિંગ, જેમ ડાય બનાવેલી ડાયમાં નાખો ને બહાર પડે એ પરિસ્થિતિ થઈ ગઈ. એટલે મારે એવું પણ સ્ટેટમેન્ટ કરવામાં કોઈ વાંધો નથી, શાણી કહેવાતી ગુજરાતી પ્રજા શિક્ષણના તંત્રમાં અથવા શિક્ષણની બાબતમાં એકદમ નબળી વિચારસરણીની ગુજરાતી પ્રજા છે. ગુજરાતમાં રહેતી પ્રજાને આ વાક્યથી કદાચ ખોટું લાગે તો એની બધી જ જવાબદારી હું પોતે વહન કરીને પણ આ સ્ટેટમેન્ટને 100% વળગી રહેવાનું પસંદ. આઈ વિલ એન્ડોર્સ ધેટ. અને આ યુથને અગેન એ પોતે પણ જે અહીંયાનો છોકરો 4-5 વર્ષ પહેલાથી વિચારે છે કે હું એન્જિનિયર થઈને મારા 5 વર્ષમાં કઈ જોબ્સ અવેલેબલ છે અથવા તો કઈ કેરિયર અવેલેબલ છે, એ વિચાર 11મા 12મા આવતા પહેલા એ વિચાર તો થાય છે કે ક્યાં મારે જવું છે. પછી મેં તો કહું છું એ લેવલે તો આપણે ત્યાં વિચાર જ નથી. આપણા દેશમાં એવું કહેવાય છે કે ભાઈ પરદેશના મા બાપો છે એના છોકરાની ચિંતા જ નથી કરતા અને જરાક મોટું થાય એટલે આખું કરી નાખે છે. અને મને આ સ્થિતિનો અભ્યાસ કર્યા પછી એમ લાગે છે કે આ સાચું છે, આમ કરવું જોઈએ. કેમ? કારણ કે અહીંયા નાનપણથી વિદ્યાર્થી અથવા દીકરો કે દીકરી પોતાનો નિર્ણય પોતે લેવાનો છે એમાં ઘડાવા લાગે છે. આપણે ત્યાં એવું ઘડાતા જ નથી, આપણે એને ચાન્સ જ આપતા નથી કે યુ ટેક યોર ડિસિઝન. અહીંયા મા બાપ જયારે એમ કે સંતાનોને કે હવે તું તારું કરી લેજે ત્યારે એક પ્રકારે આપણને એમ લાગે કે પોતે બે જવાબદાર છે, પણ સામેની વ્યક્તિમાં જવાબદારીનું નિરૂપણની ભાન ઉમેરે છે અને યુનિટ ઇન્ડિવિજ્યુઅલ યુનિટ ગણાય છે. જોવાની એક જુદી નજર છે એટલે આપણે જલ્દી મનમાં ન ઉતરે બરાબર. પણ આજે મને તમે એમ કહી દો કે ભદ્રાયુભાઈ તમે હવે અહીંથી નીકળીને પહોંચી જજો, હું આ બાજુ નીકળું, ધેન આઈ બીકમ મોર રિસ્પોન્સિબલ અબાઉટ માય સ્ટેપ્સ. એવું જ અત્યારના શિક્ષણમાં બન્યું છે. આપણે ભણતા હતા ત્યારે આપણે કયું હોમવર્ક નથી કર્યું એ આપણા મા બાપને ખબર નહોતી. હું આપને જે વાત કરી કે ભાઈ નાગર પરિવારમાં ઉછેર, મને બરાબર યાદ છે વિજયભાઈ કે અમારે ત્યાં કોઈ મહેમાન આવીને બેસે અને પછી પૂછે કે બાબો શેમાં ભણે છે, તો મારા ફાધર મને ખ્યાલ છે કે મને એમ કહેતા કે 5મામાં ભણે છે. એટલે પછી મને એમ થાય કે હું તો 7મામાં ભણું છું, પપ્પા કેમ આવું બોલે છે? પણ એ સમય એવો હતો કે તમે ઓન ધ સ્પોટ નહોતું કહી શકાય, હાય ડેડ એવું નહોતું કહી શકાતું. એટલે મને યાદ છે કે આમ ધીમે 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 કરતા હું પાછળ જાઉં ખુરશીમાં જઈને કે પપ્પા 7મામાં ભણું છું બરાબર. તો ત્યારે કે હા એ બધું સરખું કહે, તું તારું કામ કર. આઈ સ્ટીલ રિમેમ્બર કે આ સ્કૂલમાં શું થાય છે એ જો આપણે આવીને તને જે એક સજામાં એક ફડાકો પડતો અને ઘરે આવીને કહેતા તો આપણને બીજા બે ફડાકા ઘરેથી પડે. અત્યારના તો એવું છે જ નહીં, તમારા બાળક સામે કોઈ ઊંચે અવાજે બોલ્યું તો એક વાલી નહીં વાલીઓનો આખો સમુદાય ધસી પડે છે.
શિક્ષક નો કાંઠલો પકડી લે છે, આચાર્યની ચેમ્બરમાં તોડફોડ કરે છે, બીજે દિવસે મીડિયા ને ગ્લોરીફાય કરે છે અને સરકાર આનંદ કરે છે. પણ સાહેબ દુઃખની વાત મને ભદ્રાયુભાઈ, આ તો તંત્રની વાત થઈ અને વ્યવસ્થાની વાત થઈ અને સામાજિક જે ઢાંચો છે એની વાત થઈ, શિક્ષક પોતે જે જે રીતે એનું શિક્ષકનું સ્તર નીચું જતું જાય છે એ તો ખરેખર દુઃખની વાત છે. અને એ શું આપશે વિદ્યાર્થીને જેનામાં કશું છે જ નહીં, એ વિદ્યાર્થીને શું આપશે? ખુદદારીનું એલિમેન્ટ જતું રહ્યું. ખુદદારી સિવાય તે સેલ્ફ જે, એટલે એ વિજયભાઈની વાત બહુ સાચી છે કે સેલ્ફ એનરિચમેન્ટ. જી, આજે હું પોતે પ્રાથમિક શિક્ષક હતો, પછી માધ્યમિકમાં ગયો, ઉચ્ચતર માધ્યમિકમાં ગયો, હું આગળ વધ્યો. હવે આજે મને જે વર્ણન સુંદર મજાનું વિજયભાઈએ શરૂઆતમાં મારું કર્યું ત્યારે આજે મને એમ લાગે છે કે આ બધું કેમ કરતો રહ્યો હતો, કારણ કે મારે મારી જાતને જીવતી રાખવી હતી. મારો શિક્ષક એ ગઈકાલ કરતા આજે વધુ માહિતીસભર હોવો જોઈએ, વધુ પ્રેઝન્ટેબલ હોવો જોઈએ એવી મારી ચિંતા હતી. આજે પણ છે, આજે પણ છે, એ ચિંતા અત્યારે રહી નથી. હવે એનું કારણ એ પણ કે સેલ્ફ એસ્ટીમ ઓછું હોય, ઓછું એટલે પૈસાની દ્રષ્ટિએ નહીં પણ સ્થાન કે સંતોષ જે ઓછું મળ્યો એનાથી જ રાજી થઈ જવાનું. મને બરાબર યાદ છે કે મેં ક્યારેય એવા મોટા સ્વપ્નો નહોતા જોયા કે મારે પ્રાથમિક શિક્ષક નથી રહેવું. મોરારી બાપુએ ક્યારેય એવું સ્વપ્ન નહોતું જોયું કે મારે તો કથાકાર બનવું છે. પણ ધીમે ધીમે પોતાનામાં ઉમેરો, સેલ્ફ એનરિચમેન્ટ. એટલે હું તો વિજયભાઈ ઘણી જગ્યાએ વ્યાખ્યાનોમાં કહું છું કે શિક્ષક સ્વાર્થી જ હોવો જોઈએ. પણ સ્વાર્થ એટલે કેવો, સારપ જ્યાંથી મળે એ પોતાનામાં ઉમેરે. અને એક વખત તમે સ્વાર્થી જો શિક્ષક બનશો તો તમે વેચ્યા વગર નહીં રહ્યો. આજે મને તમને સૌને ખ્યાલ છે કે આપણે અત્યારે વાત કરીએ છીએ શું છે, મારે ટાગોરને શું કામ વાંચવા જોઈએ, મારે અમૃતલાલ વેગડ સાથે શા માટે વાત કરવી જોઈએ, બોળાભાઈને મારે શું, હું ક્યાં સાહિત્યનો માણસ છું, આવું મેં વિચાર્યું હોત તો હું બોળાભાઈની પેઢીથી આગો રહી ગયો. પણ મને એમ હતું મારે મારામાં ઉમેરવું છે, એ મારામાં ઉમેર્યું તો જેવું પાત્ર આપણું શિક્ષક તરીકે છલકાય એટલે આપણે વેચવામાં રસ પડે છે. એ અત્યારે રહેવું નથી, કારણ કે બધું બધું સરળ થઈ ગયું. તમે એમને આગળ વધી જઈ શકો છો, એક નાનકડી પરીક્ષા આપો એટલે તમે આચાર્ય થઈ જાઓ છો. હું એવું નથી કેતો કે આપણે લોકો ભણતા હતા ત્યારે કોઈ નબળા શિક્ષકો નહોતા હતા, પણ આપણને યાદ તો સબળા લોકો જ છે. આપણા મન ઉપર એની અસર છે. ગાંધીએ પણ લખ્યું છે સત્યના પ્રયોગોનું પહેલું જ ચેપ્ટર લખશો વાંચશો તો આપણને ખ્યાલ આવશે કે મહાત્મા ગાંધીએ લખ્યું છે કે સ્કૂલના શિક્ષકોએ કઈ ઉમેર ગાળો શીખડાવી છે, એવું લખ્યું છે પહેલા ચેપ્ટરમાં છે, મને ગાળો શીખવી છે. પણ છતાં એ ગાંધી ઘરાણા છે અને એટલા માટે મને એવું લાગે છે કે બહુ મૂળથી ફેરફારો કરવા જોઈએ.